અને મા બાપ ને સૌથી પ્રિય પાત્ર હોય તો એ દીકરી છે. અને જયારે દીકરીને વળાવે ને ત્યારે દસે દસ આંગળીયું ગણપતિ પાસે નમસ્કાર કરી અને થાપા મારીને વિદાય થાય. એ જ સમયે મા બાપ સામુ જોઈને દીકરી કે અત્યાર સુધી કદાચ તમને એમ હોય કે હું ભાગ માગીશ, હું તમારી સંપદામાં ભાગ માગું એવો તમને ભાવ છે ને, એના કરતા એક સહી નહીં, હું મારે દસે દસે દસ આંગળીઓના થપ્પા મારીને જાઉં છું કે મારે તમારી સંપદા નથી જોતી, મારે તો તમારો પ્રેમ જોઈએ છે, મારે સંપદા નથી જોતી. ગમે એવો કઠોર બાપ હોય ને છતાં પણ દીકરી જયારે દસે દસ આંગળીયું એ દિવાલ ઉપર લગાવી અને છેલ્લી વાર જયારે ફળિયામાંથી એ માંડવા પાસે પિતાને મળે ને, કદાચ પિતાનું હૃદય ગમે તેવું હોય, સાહેબ અમે નજીકથી પિતાની વ્યથાને જોઈ છે ને, દીકરીને જોધાર આંસુએ બથ ભરીને રડતા જોયા છે કે હવે મારો કાળજાનો કટકો મારાથી દૂર થઈ ગયો છે. 25 વર્ષ સુધી જેને બેન બેન કહીને બોલાવી હોય, 25 વર્ષ સુધી જેને યાદ કરી મુખ જોઈ અને આંગણામાં મોટી કરી હોય, અને ઈ બાપ જ્યારે દીકરીને મોકલાવે ને ત્યારે સાહેબ રડી જ પડે. અને એટલે જ તો મહાપુરુષો ગાય છે, જોઈ લીધું હોય ને પછી આ સમાજ એવો છે એ દીકરીને તર છોડી દે ત્યારથી જ શરૂ કરી દે, હવે ઘર બાજુ બીજી વાર પાછું વળીને નથી જોતા, એને આપણે અપશુકન કહીએ. કારણ કે આપણને બીક છે એ દીકરી કદાચ આ સંપદામાં ભાગ માગશે, તો કદાચ મારી આ ગાડી બંગલા મારી જમીન છે એમાં કદાચ એ દીકરી કઈક 2-5 વીઘા માગશે, તો એ દીકરી અંત સમય રડતા રડતા એટલું જ કે મારે કાંઈ જોતું નથી, મારે જોતું છે ને. અરે અંત સમય જતા જતા એના પિતાને એમ કહેતી જાય, પિતાજી હવે જલ્દી મને મારા ઘરે લેવા આવજો, નકર વડાવે ને ક્યાં 1 મહિનો થયો હોય, હજી તો 1 ક્ષણ થયું હોય, છતાં પણ ત્યાગની જો મોટામાં મોટી કોઈ પરાકાષ્ઠા હોય ને તો સાહેબ આ સમાજમાં દીકરીથી મોટો ત્યાગ બીજું કોઈ ન કરી શકે, સમાજમાં દીકરીથી મોટો ત્યાગ કોઈનું અસ્તિત્વ નથી કે કરી શકે. એક પિતા જ્યારે દવાખાનાની અંદર પહોંચી જાય અને એ પિતા જો અંત શ્વાસની અંદર છેલ્લા શ્વાસે કોઈ પાત્રની રાહ જોઈને બેઠા હોય ને તો એ દીકરી છે. એક પિતા એમ કહેતા હોય એના દીકરાને કે હવે બેન આવી જાય ને એટલે આ શરીરમાંથી મારા પ્રાણ નીકળી જાય, કારણ કે પિતાને સૌથી વધારે ચિંતા હોય તો એ પાત્ર એટલે દીકરી. આ સમાજમાં સૌથી મોટો ત્યાગી પાત્ર એટલે દીકરી. આજ ફળિયામાં કેટલો આનંદ કરીને મોટી થઈ હોય, દૂધ માંગ્યું હોય ને આપણે ખીર આપી હોય, એ પ્રેમની પુતળી કેવી હોય, અને એને જ્યારે અજાણા વ્યક્તિના હાથમાં સોંપે ને તો એ દીકરીની સાથે મા બાપનો પણ એટલો મોટો ત્યાગ છે. આજના યુવાને કરબદ્ધ પ્રાર્થના છે કે જે પાત્રને તમે ઘરની અંદર લઈ આવો છો એ પાત્રનું તમે જીવનમાં જતન કરજો. ઈશ્વરની કેટલી કૃપા હોય ત્યારે તમને પતિ ને પત્નીનો સંયોગ થાય છે, એના વગર આ સંયોગ નથી થતો. અને એ દીકરીને ન કહેવાના શબ્દ, ન થોડું કામ આવડે એટલે આપણે મેણા ટેણા મારીએ કે તારા બાપને ત્યાં તું કઈ શીખીને જ નથી આવી. એક દીકરી છે ને એ બધાનું અપમાન સહન કરી શકશે, ધ્યાનથી સાંભળજો,
દીકરી બધાનું અપમાન સહન કરી શકશે, પણ તમે જ્યારે એના પિતાજી સુધી પહોંચશો ને ત્યારે એ ભારત વર્ષની દીકરી એના પિતાનું અપમાન ક્યારેય સહન નહીં કરી શકે, એના પિતાનું અપમાન એનાથી સહન નહીં થાય, બધું જ દુઃખ સહન કરશે. આખી જિંદગી કદાચ સંસારમાં દુઃખ હશે ને તો અંત સમય દીકરી દવા પી લે. પણ એના પિતાને તો ક્યારે મુખમાંથી કહેશે જ નહીં કે મને પિતાજી આવું દુઃખ છે, કારણ એ ત્યાગની પરાકાષ્ઠા છે. અને એટલે જ તો મહાપુરુષો ગાય છે કે ડુંગરો જાણે દીકરી ઓળંગતી હોય ને ત્યારે ડુંગરો એ દીકરીને ઉમરા જેવડો, અને એટલો મોટો થાય મહાપુરુષો ગાય છે એના માટે. જ્યારે સારો પ્રસંગ હોય અને એ રાહ જોઈને ઉભો હોય ને ત્યારે સમાજના દરેક ભાઈની ફરજ છે, કદાચ ગમે એટલા કામ હોય ને પણ એ સમય મૂકી દેવા, અને એ સમય બેન જો રાહ જોઈને ઉભો હોય ને તો એ જ સાક્ષાત માડી જાય વિરાની રાહ જોઈને ઉભો હોય. આજે મારો ભાઈ આવશે, આજે મારો બાપ આવશે, જે દીકરીને મોટી કરી હોય જમે છતાં પણ કે મારી બેન, પછી દીકરી શબ્દ કાઢી નાખે, બેન બેન કરી નાખી જિંદગી બોલાવે, અને એ બાપને અંત સમયે જે દુઃખ થાય, એ માને જે દુઃખ થાય ને એની પરાકાષ્ઠા મહાપુરુષો ઘણું વર્ણન કરે છે. એક વ્યક્તિને ચાર દીકરા હતા કંધોતર દેવા, પણ ચારેય દીકરાની સાથે એક પાંચમી દીકરી હતી. એના પિતાનું મૃત્યુ થયું અને મૃત્યુ થયા પછી એના પિતાએ થોડું સંપદા કંઈક લીધી હશે, એમાંથી એક વ્યક્તિ અંત જ્યારે સ્મશાન યાત્રા નીકળે ને ત્યારે એક વ્યક્તિ ગામના આવે છે, સ્મશાન યાત્રા રોકે પાદરની અંદર, અને કહે છે કે તમારા પિતાએ અમારી પાસેથી 5 લાખ રૂપિયા લીધા છે. બધાએ પ્રાર્થના કરે, અરે આ એના પિતાનું મૃત્યુ થયું છે, આ સ્મશાન સુધીની યાત્રા જઈ તમારે 5 લાખને શું કરવા છે અત્યારે, નહીં આ ચાર ભાઈમાંથી કોઈ એક વ્યક્તિ જો મને કહી દે કે 5 લાખ હું આપી દઈશ એટલા યાત્રાને હું જવા દઈશ, ચારેમાંથી કોઈ એમ નથી બોલતા કે અમે પૈસા આપી દઈશું. ચારે ચાર ભાઈ એકાસામુ જોઈએ કે તું મોટો છે, તું નાનો છે, તું વચનો છે, તું આપી દેજે, કોઈ હા નથી પાડતું. એ જ સમયે જે પાંચમી દીકરી હોય ને એના લગ્ન બહુ દૂર થયા હોય આવતા વાર લાગી જાય, એ જ ચારે ચાર અજ્ઞાની ભાઈઓએ બેનની રાહ ન જોઈ, જે વ્યક્તિ હતો એ બહુ પ્રાર્થના કરે, એક વ્યક્તિ ખાલી કબૂલ કરી લ્યો કે મારે પૈસા આપી દઈશ એટલે હું આ યાત્રાને આગળ જવા દઉં. કઠોર દિલના ચારે ચાર દીકરા એકોઈમાંથી રામ ન બોલ્યા કે હું આપી દઈશ. બધાએ સમજાવે છે કે ભાઈ અમે આપી દઈશું, તો કે નહીં મારે તો જેના દીકરા છે એની પાસેથી જ જોઈએ. અને એ જ સમયે દીકરીને આવે અને બધાને એમ કીધું કે તારા પિતા બીમાર છે. દીકરીને સત્ય અર્થની ઘટના ખબર જ ન હોય કે મારા પિતાનું મૃત્યુ થયું છે. દીકરી તો એમ જેમ બાપના ઘરે આનંદથી આવતી હોય એમ દીકરી સજી દજીને ઘરેણા પહેરીને પિતાને ઘરે આવે, પણ જ્યાં ગામના પાદર પહોંચે અને દીકરીની દ્રષ્ટિ પડે કે આ સમાજમાંથી મારા પિતાનું મૃત્યુ થઈ ગયું છે, હવે પિતા મારી વચ્ચે નથી રહ્યા, મારો ભાઈ મારાથી ખોટું બોલ્યો, અને ઈ જે દીકરીને વેદના થાય અને પોતાના પિતાની છાતી ઉપર એવું અશ્રુ ચોથાર રુદન કરે કે પિતા તમે મને એકવાર કેમ ન બોલાવી જોવા માટે, એકવાર મેં તમારું મોઢું જોયું હોત તો મેં એવા શું પાપ કર્યા. દીકરી ચોધાર આશ્રુ પિતાની છાતી ઉપર હાથ પછાડીને રડે છે.
ભાઈ સામું જોઈને પ્રાર્થના કરે છે કે ભાઈ મને અંત સમય એક વખત તો દર્શન કરવા માટે બોલાવ્યો હોય. પેલો ભાઈ ફરીથી કે છે, તમારે રડવું હોય, આગળ યાત્રા કરવી, મને એક વ્યક્તિ એમ કહી દો કે મારા 5 લાખ રૂપિયા કોણ આપશે. કોઈ વ્યક્તિ બોલતું નથી, પણ આ ભારત વર્ષની દીકરી ત્યાગ અને સમર્પણની જે મૂર્તિ છે ને, એ દીકરી ચોધાર આંસુએ રડતા રડતા પોતાના ડોકની અંદર જે ઘરેણા પહેર્યા હતા ને, એ બધા જ ઉતારી અને એમ કહે છે કે આલિયો, 5 લાખની અંદર જો હજી ખૂટતા હશે ને, તો મારી ઘરે જઈ અને જે મારા પતિનું મારા પિતાએ દીધું છે ને, એ સર્વસ્વ વેચી દેશ, પણ મારા પિતાની અંતિમ યાત્રા તમે નીકળવા દો. સાહેબ, ત્યાગની મૂર્તિ છે ને દીકરી, એટલા માટે જીવનમાં બધું જ સહન કરશે, પણ પોતાના માતા પિતાને નહીં કહે. 4 દીકરા ઉભા હતા, છતાં પણ એક વ્યક્તિ એમ ન કીધું કે અમે 5 લાખ રૂપિયા આપશું. દીકરીએ ઘરેણા આપી દીધા અને હજી જો ઘટતા હશે ને, તો મારા પતિનું પણ બધું વેચી નાખીશ. પણ આ જગ્યાએથી અંતિમ યાત્રા જવા દીધું. એટલે મહાપુરુષોની જ્યારે આવા દુઃખ સમાજમાં જોવે ને, એટલા માટેની કલબો ચાલે છે. એમને મેં કાળજાનો કટકો નથી કીધા, એમને મેં એ જે ઉમરો છે એમને ડુંગરા જેવો નથી લાગ્યો. એ દીકરીએ જીવનમાં કેટલું છોડ્યું છે ને, એમાંથી આપણે થોડું પણ જીવનમાં જતું નથી કરી શકતા ને, એટલે આજના સંસાર બગડે છે. થોડુંક જતું કરજો, જ્યાં સમય મળે ત્યાં થોડુંક નમી લેવું, થોડુંક જીવનમાં રડી લેવું. જીવનમાં ક્યારેક એ દીકરીને એક વખત હૃદય ચાંપીને એક સાસુ રડે છે ને, એટલે દીકરીના હૃદયમાં કાયમને માટે તમારા પ્રત્યે પ્રેમ રહેશે, ક્યારેય એને અભાવ નહીં આવે. મહાપુરુષો દીકરીના ત્યાગની સમર્પણની ઘણી ગાથાઓ ગાય છે. એ જ્યારે નાની હોય, એ જ્યારે આંગણામાં રમતી હોય, અને એ મોટી થાય, લાડકવાઈને આપણે બનાવી હોય, અને એટલે જ મહાપુરુષો વારંવાર ગાય છે. એ કેવી લાગે જ્યારે આંગણામાં રમતી હોય, નાની હોય ને ત્યારે. આંગળી પૈડા ઢોળાવે તેરી વાર હમજો, આવી આંગળી પૈડા ઢોળાવે તેરી વાર હમજો. મહાપુરુષો દીકરીને ત્યાગ સાથે વર્ણવે, પણ બસ એક આજના સમાજને આ પીઠથી જો એક કરબદ્ધ પ્રાર્થના હોય ને, તો એટલી જ છે કે જે દીકરી આજે સર્વસ્વ છોડીને આપણા ઘરે આવી છે, યાદ રાખજો આપણી દીકરી પણ બધું છોડી અને કોઈકના ઘરે જવાની છે. કોઈકની દીકરી આપણા ઘરે આવશે ને જો નહીં સાચવીએ, તો આપણી દીકરી પણ જ્યારે કોઈકના ઘરે જશે ને, ત્યારે એને એટલું જ દુઃખ મળશે.
દીકરીનો પ્રેમ મળ્યો હોય ને, 25 વર્ષનો પ્રેમ છે, અને મહાપુરુષો કહે છે કે દીકરી છે ને બહુ જલ્દી મોટી થઈ જાય. દીકરી આંગણામાં રમતી હોય ને તો બહુ જલ્દી મોટી થઈ જાય. દીકરાને મોટી થતાં બહુ વાર લાગે, દીકરો જલ્દી મોટો ન થાય, બાપને ભાર લાગે, પણ દીકરી છે ને એ બહુ જલ્દી મોટી થાય. અમે જ્યારે કથામાં આવીએ ને ત્યારે અમારી નાની લાડકવાઈ છે, જ્યારે કથામાં આવીએ ને ત્યારે એટલું કે પપ્પા મારા માટે ગીત ગાજો, અને જ્યારે કથામાં જઈએ ને ત્યારે જ્યારે એને કીધું ને ત્યારે એના માટે આ 2 લીટી ગાઈએ. કારણ કે સાહેબ દીકરીના જે પ્રેમની પરાકાષ્ઠા છે ને એની આગળ તો ઈશ્વર પણ રડ્યા છે. કે દીકરીનો પ્રેમ છે ને એ તો ભાગ્યશાળી પુરુષને જ જીવનમાં મળે. આવો એ દીકરીનો પ્રેમ મળ્યો હોય ને તો પ્રાપ્ત કરી લેજો. કારણ કે એવા દિવ્ય શબ્દ લેખા છે કે પ્રેમ કેવો છે, દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો વરદાન, દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. એ સુએ તો રાત પડે જાગે તો સવાર, દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. આમનમ દીકરી રમતા રમતા મોટી થઈ જાય, ઢીંગલા સાથે રમે, ઢીંગલી સાથે રમે, અને એ રમતા રમતા મોટી થઈ જાય ને તો ખબર નહીં પડે, અને રમતા રમતા પછી એ જ ઢીંગલા ઢીંગલીને મૂકીને માંડવો નાખવાનો સમય આવશે. એના ઢીંગલા સાથે રમતી ઢીંગલી એવો મારો માં રમતા રમે તો ખીર રાખું તૈયાર, માતા લાગે મને પરિયોણ સાર, માતા લાગે મને પરિયોણ સાર. દીકરી તારા વાલનો દરિયો જીવન ભર છલકા, પામતા જીવન માત પિતાનું ધન્ય થૈયા. દીકરી તારા વાલનો દરિયો જીવન ભર છલકા, પામતા જીવન માત પિતાનું ધન્ય થઈ જાય. સુએ તો રાત પડે જાગે તો સવાર, દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, દીકરી મારી લાડકવાઈ. એટલું બધું મહાપુરુષો દીકરીને વર્ણવે, પણ આપણને દીકરો થાય ને તો જ આનંદ થાય. ઘણી જગ્યાએ વાલા ભક્તો અમે જોયું છે,
જ્યાં લક્ષ્મી નો જન્મ થાય ને ત્યાં તો તરત જ મોઢું એવું બગાડશે. સાહેબ, આ સમાજમાં અમે જયારે ઘરે ઘરે જઈએ છે ને, જે મા બાપ ને દીકરો નથી આપી શકતો ને, એ ઘણી જગ્યાએ સમાજમાં અમે દીકરીને આપતા જોયેલી છે. એ દીકરી એટલો ત્યાગ આપે, અંત સમય કદાચ દીકરો પહોંચે કે ન પહોંચે, પણ દીકરી તો છેલ્લા સમય પહોંચી જ જશે. લાખો કિલોમીટર દૂર હશે ને, છતાં પણ એ પહેલા પહોંચશે. મારા બાપ છે, મારી મા છે. દીકરો તો કદાચ એક કુળને તારે, પણ દીકરી તો મહાપુરુષ એમ કે છે કે બે કુળને તારશે. એક તો પોતાના પિતાને કુળને તારે, અને જે ત્યાગ કરીને પોતાના સસરાને ત્યાં જાય એ કુળને તારે છે. મહાપુરુષો તો દીકરીના ત્યાગને, મારી પાસે શબ્દ ઓછા છે કે દીકરીની શું પરાકાષ્ઠા છે, માનો શું પ્રેમ છે. એ જ સમય પણ ખરા અર્થમાં આપણને બધું સમજાય ને ત્યાં મોડું થઈ ગયું હોય. ખાવાનું કોઈ પૂછે નહીં, સમજાય ક્યારે? ખાવાનું કોઈ પૂછે નહીં, ને પાણી કોઈ નો પાય. ખાવાનું કોઈ પૂછે નહીં, ને પાણી કોઈ નો પાય. કોઈ કોઈનું નથી એ તો 80 વર્ષે સમજાય. કોઈ કોઈનું નથી એ તો 80 વર્ષે સમજાય. શરીરમાં જોર હોય ત્યાં સુધી હોવને હેરાન કરી લેજો. પછી વાન ઘૂંટણના દુખાવા આવે છે ને, ખાટલા ઉપર આવશું પછી પાણી કઈ દીકરી નહીં ભરી દે, એ હોવ જ ભરી દેવાની છે. છેલ્લે જો સારી સેવા જોતી હોય, હે, કોઈ કોઈનું નથી એ તો 80 વર્ષે સમજાય, તો એના કરતા વેલા જાગી જજો. હા, સમય સાથે ચાલવું જોઈએ. અમે ઘણા વોટ્સઅપ ને ટેકનોલોજીના માધ્યમથી એમ્બેસેડર ઉપર છાણા થપાયેલા જોયા છે. અપડેટ ન થાય ને તો સમાજ ફેંકી